વાગરા જીઆરડીસીમાં આવેલ જ્યુબિલન્ટ કંપનીમાં જતા કામદારો ભરેલ પિકઅપ વાન ભૂત બંગલા નજીક પલટી જતા બે કામદારોનું ગંભીર ઇજાઓને પગલે મોત નિપજ્યું હતું, જ્યારે 10થી વધુની ઇજાઓ પહોંચી હતી. વાગરા તાલુકામાં આવેલ જીઆરડીસીની વિવિધ કંપનીઓમાં ઘેટા બકરાની માફક કામદારોને ખુલ્લા ટેમ્પોમાં કોન્ટ્રાક્ટરો લઈ જતા હોવાથી અનેકવાર અકસ્માતની ઘટનાઓ સામે આવી છે. ત્યારે આવી જ એક અકસ્માતની ઘટના આજ રોજ સામે આવી છે. વાગરા ખાતેથી એક પિકઅપ વાનમાં 15થી વધુ શ્રમિકોને લઈ ચાલક વાગરા જીઆરડીસીમાં આવેલ જ્યુબિલન્ટ કંપનીમાં જઈ રહ્યો હતો. તે દરમિયાન વાગરા જીઆરડીસીમાં આવેલ ભૂત બંગલા નજીક પિકઅપ વાનની બ્રેક ફેલ થઈ જતા ચાલકનું સ્ટિયરિંગ ઉપર કાબુ નહીં રહેતા પિકઅપ ગાડી પલટી ખાતા અકસ્માત સર્જાયું હતું. આ અકસ્માતમાં ગંભીર ઇજાઓને પગલે કુંદન કુમારસિંહ નામના કામદારનું કરુણ મોત નિપજ્યું હતું, જ્યારે 10થી વધુ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન વધુ એક કામદાર રોઝા અંસારીનું મોત નિપજ્યું હતું. અકસ્માત અંગે વાગરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ અકસ્માતમાં હજી પણ બે કામદારોની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. અમે જતા વાગરા જ્યુબિલિયન પર, એનીમાં એ ગાડીની વચ્ચે વિલાયત ભૂત બંગલો છે ત્યાં આગળ ગાડીની બ્રેક ફેલ થઈ ગઈ, ગાડી કંટ્રોલ રહી ના એટલે ગાડી પલટી મારી ગઈ છે. મિનિમમ 15-20 જણ હતા ગાડીમાં. વાગ્યું હશે મિનિમમ 5-7 જણને વાગ્યું હશે. ગાડીની બ્રેક ગાડીમાં મારા ખાલી કાલનું મેં કીધેલું હતું સેફને કે ગાડીની બ્રેક ફેલ થઈ ગઈ, તે છતાં ઓઇલ નાખ્યું તો મેં ગાડી ચલાવી બ્રેક લાગી, પણ જ્યારે વિલાયતનું આવ્યું ત્યારે બ્રેક લાગી ના.